એક્ચ્યુઅલી આ તૈયારી કઈ રીતે કરવી એની તો બધી વાતો થઈ ગઈ છે, કંઈ બાકી રહેતું નથી. બરાબર, બધા જ કેન્ડિડેટ્સની સ્ટ્રેટેજી તો ઓલમોસ્ટ સેમ હોય છે. ઘણી વખત બધી યુપીએસસી સેમ હોય છે, પણ થોડા મિથ હોય છે જે તોડવા જરૂરી હોય છે. કે આપણે જીપીએસસી ક્લિયર કરવી હોય, યુપીએસસી ક્લિયર કરવી હોય તો સ્કીમમાંથી કેન્ડિડેટ્સ આવતા હોય છે. બરાબર, તો મેં આજ સુધી ક્યારે હજી સ્કીમમાં ગયો જ નથી. બરાબર, હવે જવાનું છે જ્યારે ટ્રેનિંગ આવશે. પછી તમારે નેશનલ લેવલના સારા સારા ન્યૂઝ લેવો, જેમ કે ધ હિન્દુ, ઇન્ડિયન, ઇકોનોમિક્સ, એવા બધા સારા સારા ઇન્ડિયન એક્સપ્રેસના ન્યૂઝ પેપર રીડ કરવા જોઈએ. તો હવે મેં એકચ્યુઅલી તૈયારી બહુ મોડી ચાલુ કરી, જ્યારે મને આવો બધો ટાઈમ નહોતો કે હું આ બધું વાંચું. તમારો બેસ્ટ ક્લિયર ના હોય આમાં ન્યૂઝ પેપરને આ બધું કરું તો અડધો દિવસ તો આમાં જ જતો. એમાં ઇંગ્લિશના અમુક વર્ડ્સને ગૂગલ પેપર પર તો વાંચું તો ક્યારે પૂરું થાય. થોડી મારી જર્ની કહો. મેં એન્જિનિયરિંગ પસંદ કરેલું એ આમ તો ખોટું કરેલું, અને યાદ રાખવું
ત્રીજી ચોથી વખત પાછું ત્યારે મગજ એનાલિસિસ કરતું હોય કે ડેટા હોય તો એ ઘણી વખત થતું નથી. ઘણા એક વાર વાંચીને છોડે છે કે યાદ નથી રહેતું, એ તો યાદ કોઈને ના રહે. એટલી બુક્સ માંથી જયારે એક્ઝામ આવી તો મારે 158 માર્ક્સ આવેલા ફિલિંગ્સમાં, ત્યારે કટ ઓફ કરતા ઘણો આગળ હતો. અને જે પેલા 3 વર્ષથી તૈયારી કરતા હોય એમાંથી ઘણા બધા નીકળી ગયા એટલે હવે એક કોન્ફિડન્સ આવે. બરાબર, જે લોકો બ્રેક થ્રુ જરૂર હતી ને ઘણા 6-7 વર્ષથી એ હવે અહીંયા મળી ગયો કે હવે ફિલિંગ્સ પાસ થયું. એ દરમિયાન સ્પીમાની એક્ઝામ આવી, એવી પાસ, પછી બીએડ ફિલિંગ્સ આવી, આ મેન્સની સાથે સાથે એ પણ પાસ થઈ. તો હવે કોન્ફિડન્સ હતો અને મેન્સની તૈયારીમાં એક બીજું મોટિવેશન હતું કે ભલે હું આવતે ફ્રેશ છું પણ જે જૂના કેન્ડિડેટ છે એમણે તો મેન્સ પહેલા ટપકા વાળી આપી. બરાબર, એમસીક્યુ વાળી પેટર્ન હતી આગળ 2014માં મેન્સની અંદરમાં. તો અત્યારે 2017 વાળી મેન્સ છે એ તો બધા માટે નવી છે, મારા એક માટે નવી નથી. બરાબર, તો એના જે પોઝિટિવ પાર્ટ હતા એને જ મેં ફોકસ કર્યા અને એ બી સારી રીતે વાંચી નાખ્યું. તો મેન્સ બી નીકળી ગઈ. તો ઇન્ટરવ્યુમાં તો મારું યોગાનો પોર્શન સ્ટ્રોંગ હતો. એ ફેક્ટ છે કે પહેલો પ્રશ્ન હોય કે એમાં તમારું શું હોબી છે, શું પ્રોફેશન છે, એ બધા ક્વેશ્ચન આવવાના જ છે. તો એના માટે મેં તૈયાર રાખેલું યોગા અને જ્યારે હિરેન સરે જેટલા બધા મૂકી ઇન્ટરવ્યુ લીધેલા કે એમાં હવે કદાચ મને અંગ્રેજી મારા બી સામે બેસે તો એ યોગા આખું કવર થઈ ગયું હતું. એટલે યોગાથી શરૂઆત થઈ ઇન્ટરવ્યુમાં અને ઇન્ટરવ્યુમાં બધા 10-12 મિનિટ સુધી યોગામાં જ ચાલેલું. એટલે એક બોલવાની પેલી એક વાર તમારા સારું શરૂઆત થઈ જાય ને અડધું કામ થઈ જાય પછી તમે કંઈ બી પૂછે અમને કે તમારા આન્સરમાં રસ ના હોય તમારી અંદર થોડી ક્વોન્ટિટી છે જોવા માટે એ જોતા હોય છે. તો અને ઇન્ટરવ્યુમાં બી સારા માર્ક્સ આવી ગયા. તો આ રીતે પહેલેથી છેલ્લે સુધી સરનું બી સારું ગાઈડન્સ રહ્યું. તો એના લીધે શું થયું કે મારું ફર્સ્ટ એટેમ્પમાં થયું, બાકી કદાચ ક્લાસ વગર બી પાસ થઈ શકતી હોય જીપીએસસી. 335માંથી 85 કેન્ડિડેટ એવા હશે કે જેમણે ક્યારેય કોઈ ક્લાસ એટેન્ડ નહીં કર્યા. તો ઘણીવાર સમય વધી જતો હોય છે અને આપણે જે કંઈ શું ના વાંચવું એ વધારે વાંચી નાખતા હોય કારણ કે આપણને ખબર નથી હોતી. તો ટ્રેક પર રહેવા માટે છે ને સતત કોઈનું ગાઈડન્સ, બહુ બધા લોકોનું ગાઈડન્સ ના લેવું. બરાબર, કારણ કે એ તમે તમારો મિત્રો ખાસ કરીને એક નવી બુક લઈને આવશે અને ગભરાવશે. બરાબર, કે આ તેમાંથી આપણે આપણે ડીમોટિવેટ થાય. તો મારે કોઈ એવા ફ્રેન્ડ્સ નહોતા ખાલી બધા, પણ ક્લાસમાં જે કહેવામાં આવે તો પછી એને 100% ફોલો કરીને એ જ બુક્સ પર પરફેક્શન લેવું. એ જ રીઝનથી મને એમાંથી જો ભલે અઘરા ક્વેશ્ચન લીધા તો મને આવડી ગયા. બરાબર, તો આવી જર્ની હતી. અને એ પછી તો પીએમાં બી મેન્સ પણ આપી દીધી છે, એમાં બી સિલેક્શન ઓલમોસ્ટ છે. મામલતદારમાં સિલેક્શન થયું, પછી હાઈકો ડિવાઇસોમાં બી સારી એક્ઝામ ગયેલી છે. એક વખત સારો બ્રેક થ્રુ મળશે ને પછી બધી એક્ઝામ નીકળશે, પણ પહેલાં તલાટીમાં પણ ફેલ થયો હતો. બરાબર, ઓકે, થેન્ક યુ. ખૂબ જ ઓનર ફીલ થાય છે કે તમે રિવ્યૂઝ આપવામાં આવ્યા. ધવલ, થેન્ક યુ સો મચ.